નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્ર 2024 માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6, જેમાં અત્યારે આપણે ગણિત વિષયમાં પ્રશ્ન 2 અને 1 સંપૂર્ણ પૂરો કરી દીધો છે. અત્યારે જોવાના છે આપણે પ્રશ્ન 3 અ, બરાબર, જેમાં તમને ખરા ખોટા મિત્રો પૂછવામાં આવશે. 6 ખરા ખોટા હશે અને એને 1 ને 1 1 ગુણ, એટલે 6 ગુણના તમારે ખરા ખોટા સોલ્વ કરવાના આવશે. તમારે પરીક્ષામાં કશું જ નહીં, આ વાક્ય લખીને ડાયરેક્ટ ખરું છે કે ખોટું એ નીચેની લાઇનમાં લખી દેવાનું, બરાબર. અહીંયા આપણે ગણતરી કરીને સમજીશું. પ્રકરણ નંબર 8, 2 કિલોગ્રામ અને 8 ગ્રામ એટલે 2.8 કિલોગ્રામ, જોઈએ શું થાય તે. તો મિત્રો, આપણને કીધું છે 2 કિલોગ્રામ અને બીજું 8 ગ્રામ. હવે 2 કિલોગ્રામ એટલે એને ગ્રામમાં ફેરી દઈએ તો 2000 ગ્રામ થાય, અને 8 ગ્રામને એટલે તો ખાલી આમ જ લખાશે. તો સરવાળો કરીએ તો આમ થાય, જો 2000 ને 8 ગ્રામ, બરાબર. આને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગાકાર કરવો પડે, તો ગ્રામ થઈ જાય કિલોગ્રામ, બરાબર. હવે 1, 2 અને 3 પોઈન્ટ છે તો અહીંયા 1, 2 અને 3 પોઈન્ટ આગળ ખસશે તો જવાબ આવશે, જો આવું છે, 1, 2 અને 3 પોઈન્ટ આગળ ખસશે તો અહીંયા આગળ પોઈન્ટ આવે, મતલબ 2.008 એટલે 2 કિલોગ્રામ અને 8 ગ્રામ. તો આવું હોય તો સાચું કહેવાય, પણ અહીંયા તો ખાલી 2.8 છે એટલે આ વિધાન કહેવાશે ખોટું, બરાબર. ચલો બેટા, 60 પૈસા એને રૂપિયામાં ફેરવવાના, તો 0.600 થાય. આ 600 અને ખાલી 6 જોવાના આપણે, બરાબર, પાછળ કશું જોવાની જરૂર નથી. તો જુઓ મિત્રો, 60 પૈસા આપણને કીધા છે, એને આપણે ફેરવવાના છે રૂપિયામાં. તો 1 રૂપિયાના પૈસા કેટલા થાય? તો કે 100 પૈસા થાય. તો 60ને આપણે 100 વડે ભાગી નાખવાના, 0 0, બરાબર. 6 છે નીચે, 10 વડે ભાગીશું તો 0.6 જવાબ આવશે. હવે અહીંયા તમે પાછળ ગમે એટલા 0 લગાવો કોઈ ફરક ના પડે, કિંમત ખાલી આટલી રહેશે, 0.6. સેમ અહીંયા એવું છે, 0.6, બરાબર. પાછળ ગમે તેટલા 0 લોકો કોઈ ફરક ના પડે, મતલબ આ વિધાન આપણું બીજું સાચું છે. તો આપણે કરી દઈએ નાનું ખરું, બરાબર. બીજું 5, 3, 9.323, એમાં 2ની સ્થાન, મતલબ આની સ્થાન કિંમત કેટલી હોય? તો મિત્રો અહીંયા જો, પોઈન્ટ પછી 1 અંક છે અને એના પછી 2 છે. તો પોઈન્ટ પછી જ્યારે સંખ્યા આવે તો એ સંખ્યાને આપણે માથે મૂકવાની, અને એના આગળ કેટલી સંખ્યા હતા કે 1 સંખ્યા, બરાબર, અને ખુદ 1 સંખ્યા. તો આપણે 2 0 મૂકવાના નીચે, જો 1 અને 2, તો આ 2ની સ્થાન કિંમત 8 થાય 20 નહીં. આ વિધાન ખોટું છે. સિમ્પલ વસ્તુ, જે અંક હોય તે લખી દેવાનો, નીચે પોઈન્ટ પછી તો કેટલા અંક છે? પહેલો અને બીજા અંકે છે. તો 1 મૂકીને જેટલા અંકે હોય એટલા 0 મૂકી દેવાના, બરાબર. બીજું 0.8 અને 0.800 એક જ સંખ્યા. તો મિત્રો જોવા, મેં તમને શું કીધું કે અંક હોય ને ત્યાં સુધી જવાનું, 0ની કોઈ વેલ્યુ અપાડા પોઈન્ટ પછી ગણવાની નહીં, બરાબર. તો અહીંયા જો, અહીંયા અંક છે ને 0.8, તો અહીંયા પણ 0.8 સુધી જઈએ, પાછળ તો 0 છે, અહીંયા કશું નથી, અહીંયા 0 છે, કોઈ ફરક ના પડે, બંને કેવું છે, સરખી જ છે. તો સંખ્યા સાચી કહેવાય, 0.6 વત્તા 1.2 બરાબર 0.18 થાય. જોઈએ એની ગણતરી કરી લઈએ, આ વિધાન તો ખોટું જ છે. કેમ? કારણ કે 1 પોઈન્ટની આગળ 1 છે તો અહીંયા પોઈન્ટની આગળ 0 મૂકી દીધો, પહેલેથી ખોટું સાબિત થઈ ગયું, બરાબર. ગણી લઈએ તો ચલો મિત્રો, એ લખીએ આપણે 0.6 વત્તા 1.2, જવાબ આવશે કેટલો, 6 ને 2 8 પોઈન્ટના પોઈન્ટ, અને આ 1.8 જવાબ આવવો જોઈએ. જ્યારે અહીંયા શું છે, 0.18 છે, એટલે આ ખોટું કહેવાશે, બરાબર. બીજું 3 માઇનસ 0.3 બરાબર 0 કીધું છે, વિધાન ખોટું છે. કેમ, તમને સમજાવું. તો જો અહીંયા આપણે લખ્યા 3 અને -0.3, અહીં મિત્રો 3ની પાછળ કશું નથી, એટલે પોઈન્ટ મૂકીને આપણે ગમે તેટલા 0 લગાવવા હોય તો લગાવી શકાય. ચલો અહીંયાથી દશક લઈએ, 3ની જગ્યાએ રહેશે 2, અહીંયા રહેશે 10, 10માંથી 3 જશે એટલે રહેશે 7, પોઈન્ટના પોઈન્ટ ઉપરથી ઉતાર્યા 2, તો 3માંથી 0.3 જાય તો જવાબ આવે 2.7, નહીં કે 0, એટલે આ વિધાન આપણું ખોટું. બીજું મિત્રો આગળ, 1 એ 0.9 કરતાં નાની સંખ્યા છે. મિત્રો 1ની આગળ પોઈન્ટ નથી, 1ની હવે પાછળ પણ મૂકી શકીએ, બરાબર.
તો 1.0 એ 0.9 કરતાં નાની કહેવાય? ના બેટા, આ મોટી કહેવાય. બરાબર, કારણ કે અહીંયા પોઈન્ટની આગળ 0 છે, જ્યારે પોઈન્ટની આગળ 1 છે. બરાબર, એટલે આ વિધાન ખોટું કહેવાશે. 180 મીટર બરાબર 0.18 કિલોમીટર. ચલો ગણતરી કરીએ, 180 મીટર અને 1 કિલોમીટરના જેટલા મીટર થાય એટલા 1000 નીચે મૂકી દઈએ. ચલો અહીંયા 180 મીટર બરાબર. હવે એને કિલોમીટરમાં ફેરવો હોય તો 1 કિલોમીટરના જેટલા મીટર થાય, જેમ કે 1000 મીટર થાય. બરાબર, તો આ કિલોમીટરમાં ફરી ગયા, આ મીટર છે અને આ 1 કિલોમીટરના ટોટલ મીટર થાય. તો અહીંયા જુઓ, 0 અને 0 ગયા, 1 અને 2 0 છે તો 2 પોઈન્ટ કાપવાના. તો જવાબ આવશે આપણો, 1 અને 2 પોઈન્ટ કાપીશું, 0.18 કિલોમીટર. તો એટલા માટે આપણું છેલ્લું વિધાન સાચું છે. બરાબર, ચલો પ્રકરણ નંબર 10 બાજુ જોઈએ. 4 સેન્ટીમીટર લંબાઈના ચોરસ અને 4 સેન્ટીમીટર લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી હોય. મિત્રો જો, ચોરસની 4 બાજુ હોય ને 4 4 બાજુ 4 4 સેન્ટીમીટર હોય, સમબાજુ ત્રિકોણની 3 જ બાજુ હોય અને 3નું માપ 4 × 12 સેન્ટીમીટર હોય, તો બંને ક્યારે સરખા હોઈ શકે? જો તમને એવું કીધું છે, આપણે સમબાજુ ચોરસ પહેલાં બનાવી દઈએ, ચોરસ છે બરાબર અને આ ત્રિકોણ છે, તો અહીંયા 4 4 4 અને 4, 4 × 16 બાજુ થાય, 16 માપ થાય, 16 સેન્ટીમીટર. અહીંયા આગળ 4 4 અને 4 4 × 12 થાય, તો બંનેની પરિમિતિ સરખી હોઈ શકે? ના હોઈ શકે, અલગ અલગ હોઈ શકે. બરાબર, કારણ કે ચોરસની 4 બાજુ છે, ત્રિકોણની 3. તો આપણું પહેલું વિધાન મિત્રો ખોટું. 5 સેન્ટીમીટર લંબાઈના ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના માપ સરખા હોય. 5 સેન્ટીમીટર, ચલો બંને સરખાઈ જોઈએ. તો જુઓ મિત્રો, આપણે ચોરસ બનાવીએ છીએ બરાબર, અને બીજું પણ ચોરસ બનાવીએ. એકની પરિમિતિ શોધવાની, બાજુ બધાની 5 5 છે બરાબર. તો પરિમિતિ 4 4 બાજુનો સરવાળો, તો આપણે કરીએ 5 5 2 10 5 3 15 5 6 20 સેન્ટીમીટર. જ્યારે ક્ષેત્રફળનું માપ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, 5 5 25. તો પરિમિતિ અને ક્ષેત્રફળ સરખા નથી. તો આપણે કહેવાનું કે બીજું વિધાન પણ આપણું કેવું છે? ખોટું છે. લંબચોરસ બગીચાની ફરતે એક આંટો, આંટાનું માપ એટલે તેના ક્ષેત્રફળનું માપ. મિત્રો, લંબચોરસ બગીચો છે અને બગીચાની આજુબાજુ જે ફરીએ ને એને ક્ષેત્રફળ ના કહેવાય. તો જો, આ બગીચાની આજુબાજુ આજે ફરીએ 4 4 ધાર પર એક આંટો પૂરો થાય, એને શું કહેવાય મિત્રો? પરિમિતિ કહેવાય. ક્ષેત્રફળ ના, ક્ષેત્રફળ કોને કહેવાય? કે બગીચા દ્વારા રોકાયેલી જે જગ્યા છે ને એને ક્ષેત્રફળ કહેવાય. સમજી ગયા? એક આંટો પૂરો કરીએ આજુબાજુ, એને કહેવાય પરિમિતિ. મતલબ આ વિધાન આપણું ખોટું. ચલો, 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ત્રિકોણની પરિમિતિ 15 હોય. બરાબર, 6 5 11 15 હોય તો બરાબર છે મિત્રો, કારણ કે ત્રિકોણની 3 બાજુ હોય અને 3 એ 3 બાજુનો સરવાળો તમને આપે. જો 6 ને 5 11 11 ને 4 15, તો 3 એ 3 બાજુનો સરવાળો એટલે પરિમિતિ થાય. અને કીધું છે ત્રિકોણની પરિમિતિ 15 સેન્ટીમીટર, તો વિધાન સાચું છે. ચલો આગળ, 36 સેન્ટીમીટર દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતા ત્રિકોણની દરેક બાજુનું માપ 12 સેન્ટીમીટર થાય. મિત્રો, સમબાજુ ત્રિકોણ, ત્રિકોણ એટલે 3 બાજુ હોય બરાબર, સમબાજુ એટલે બધી બાજુ સરખી હોવી જોઈએ. દોરી કેટલી લાંબી છે? 36, મતલબ ટોટલ લંબાઈ છે 36. તો આપણે અહીંયા કરીએ કે 36 ભાગ્યા 3, તો 12 × 36, 12 જવાબ આવશે. અને અહીંયા પણ કીધું છે આપણને કે ત્રિકોણની દરેક બાજુનું માપ 12 સેન્ટીમીટર થાય, એટલે વિધાન આપણું સાચું છે. ચલો આગળ, સરખા ક્ષેત્રફળવાળા 2 ચોરસ. મિત્રો, તમને કીધું છે ચોરસ બરાબર, સંભવ છે તો કોણ નથી કીધું, ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ પણ સરખું, 2 સરખા ક્ષેત્રફળ હોય તો એની બાજુની લંબાઈ મિત્રો સરખી જ હોય. બરાબર, આ વિધાન સાચું છે. સમજાવું કેવી રીતે? જો મિત્રો, અહીંયા દોરું. ચોરસમાં કેવું હોય મિત્રો? બધી બાજુઓ સરખી હોય બરાબર, તો બંનેના ક્ષેત્રફળ ત્યારે જ સરખા થાય જ્યારે એની બાજુના માપ સરખા હોય. જો આપણે કદાચ આનાથી એક બાજુનું માપ મોટું લેવા જઈએ તો એનું ક્ષેત્રફળ ઓલરેડી વધી જાય. ચલો, 4 × 16 હોય તો એનું 5 × 5 25 થઈ જાય. ક્ષેત્રફળ અલગ અલગ, મતલબ બાજુના માપ અલગ અલગ,
ક્ષેત્રફળ સરખા, મતલબ બાજુનું માપ સરખા. ચલો આગળ બેટા. સરખા ક્ષેત્રફળવાળા, અહીંયા ચોરસની વાત કરી હતી એટલે વિધાન સાચું, પણ જ્યારે લંબ ચોરસની વાત આવે તો લંબાઈ અને પહોળાઈ સરખી હોય એ સાચું નથી. કેવી રીતે સમજાવું તમને? ચલો મિત્રો, અહીંયા આપણે એક લંબ ચોરસ દોરી છે, બરાબર, અને અહીંયા આપણે એક આ બીજું લંબ ચોરસ દોરીએ છીએ, બરાબર. તો એની બાજુનું માપ 4 છે અને આ છે 6, બરાબર. અહીંયા આ બાજુનું માપ છે 8 અને આ બાજુનું માપ છે 3. હવે જો લંબ ચોરસનું ક્ષેત્રફળ શું થાય, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 8 × 24 cm² આટલો એક ક્ષેત્રફળ. અહીંયા જોઈએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ 6 × 24 cm², બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે બંનેના ક્ષેત્રફળ સરખા, તો એની લંબાઈના માપ અને પહોળાઈના માપ સરખા હોય એ સાચું નથી, અલગ અલગ પણ હોઈ શકે. તમે જોયું ને કે અલગ અલગ માપ છે તો એ ક્ષેત્રફળ સરખા થાય છે, બરાબર. એટલે એ વિધાન ખોટું કહેવાય. ચલો આગળ બેટા. લંબચોરસની બધી બાજુના માપ સરખા હોય, તો કે લંબચોરસની મિત્રો જે સામસામેની બાજુ હોય ને, આ બાજુના બાજુ, આ બાજુના બાજુ, એના માપ સરખા હોય, બધી બાજુના માપ સરખા હોતા નથી, એટલે વિધાન પણ ખોટું. ચલો બેટા આગળ પ્રકરણ 11માં આપણે જોઈએ. એકબીજાને અડકીને બનાવેલા 5 ત્રિકોણમાં 15 દિવાસળી હોય, બરાબર. 5 ત્રિકોણ બનાવીને ગણી લઈએ આપણે, તો આપણે ત્રિકોણનું સૂત્ર છે મિત્રો 5, ત્રિકોણમાં શું છે, 2n+1 સૂત્ર છે, મતલબ 2n એટલે 5 ત્રિકોણ કીધા છે, તો ગુણ્યા 5+1, તો 2 × 5 = 10 + 1 એટલે ટોટલ 11 દિવાસળી વપરાય, 15 નથી વપરાતી, 5 ત્રિકોણ બનાવવા માટે 11 દિવાસળી વપરાય. અને એને આપણે દોરીને પણ સમજી લઈએ. જુઓ, આ 1 ત્રિકોણ થયો, દિવાસળી 1, 2, 3, બરાબર, બીજો, ત્રીજો, ચોથો ને 5મો. તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 દિવાસળી વપરાય. સમજી ગયા ને? મતલબ પહેલું વિધાન ખોટું. બીજું, એકબીજાને અડકીને દિવાસળી બનાવેલા 4 ચોરસમાં 13 દિવાસળી હોય, ચોરસ છે 4. તો મિત્રો આપણે ચોરસ માટે સૂત્ર લખીએ, ચોરસ બરાબર સૂત્ર છે 3n+1, ચલો 3, ચોરસ બનાવવાના છે 4 એટલે એની જગ્યાએ મૂક્યા 4 + 1, 4 × 12 + 1 એટલે 13 દિવાસળી વપરાય. વિધાન સાચું છે. અને સાબિત તમારે જોઈ હોય તો જુઓ, એક ચોરસ થયું, બીજું ચોરસ, ત્રીજું ચોરસ અને આ ચોથું ચોરસ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, બરાબર ને? તો આપણું બીજું વિધાન મિત્રો સાચું છે. ચલો, એકબીજાને અડકીને દિવાસળી બનાવેલા 2 ત્રિકોણમાં 6 દિવાસળી હોય, તો મિત્રો ખોટું છે, કારણ કે 5 દિવાસળીમાં 2 ત્રિકોણ બની જાય, 6 નહીં, બરાબર. કારણ કે ત્રિકોણનું સૂત્ર શું છે મિત્રો, ત્રિકોણ 2n+1, 2nની સંખ્યા છે 2, બરાબર, +1, 2 × 2 = 4 = 1, 5 દિવાસળી વપરાય, 6 નથી વપરાતી, બરાબર. જો એક ત્રિકોણ બની ગયું અને આ બીજું ત્રિકોણ, તો 1, 2, 3, 4 અને 5 દિવાસળી વપરાય, બરાબર. તો આ ત્રીજું વિધાન આપણું ખોટું છે બેટા. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ચોરસમાં 8 દિવાસળી, તો મિત્રો 2 ચોરસમાં 8 નહીં પણ 7 જ દિવાસળી વપરાય, કારણ કે ચોરસનું સૂત્ર છે 3n+1. તો આપણે જોઈએ, ચોરસમાં 3n+1, 3n એટલે 2 ચોરસ બનાવવાના છે, +1, બરાબર. તો 3 × 2 = 7 દિવાસળી વપરાય. જો સાબિતી, આ પહેલું ત્રિકોણ અને અડકીને આપણે આ છે બીજું ત્રિકોણ, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 દિવાસળી વપરાય. ચલો બેટા આગળ. હવે મિત્રો ઇન્ટરેસ્ટિંગ દાખલા છે, જોઈ લેજો, ખાસ ધ્યાન રાખજો. સૂત્ર કશું જ નહીં લગાવવાનું. એક બોક્સમાં 15 લાડુ છે, તો n બોક્સમાં લાડુની સંખ્યા 15 × n, આ સૂત્ર બને. અહીં શું કીધું છે, 15/n, એટલે આ વિધાન ખોટું છે. મૂળાક્ષર સીની n મેટ્રિક પેટર્ન સી બનાવવા માટે નિયમ 3n વપરાય. તો મિત્રો બરાબર છે, બરાબર, સી બનાવવા એકમાં 1, 2 અને 3 દિવાસળી વપરાય, અને એન એટલે જેટલા સી બનાવવા હોય તે, બરાબર. તો નિયમ બરાબર છે, સી ગુણ્યા એન, સીમાં 3 વપરાય, 3 × nનો નિયમ બરાબર છે.
એક પેટીમાં 8 કેરી છે અને 8 પેટીમાં કેટલી કેરી માટે નિયમ કયો વપરાય? તો કે 8 × n, 8 વત્તા n નહીં, 8 × n આવે. બરાબર, એક મૂળાક્ષર આઈની એન મેટ્રિક માટે બનાવવાનો નિયમ. તો જો 1, 2 અને 3 દિવસડી. બરાબર, તો નિયમ શું લાગે? n-3 નહીં, 3n લાગે, 3 × n. આમાં કયું લાગે? 8 × n. આમાં સીમાં કેટલું લાગે? 1, 2 અને 3 દિવસ એવું વપરાય, તો 3 × n નિયમ લાગે. સમજાય ને બેટા? તો આ સાથે આપણો આ એક્ઝામ્પલ એટલે કે પ્રશ્ન 3 અપૂરો થાય છે. બાકીના તમામ વિડીયો લિંક અને પ્રશ્ન 3b તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળી જશે. બરાબર, વિડીયો કેવો લાગ્યો મિત્રો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો, અને જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોમાં પણ શેર કરજો.